વેલકમ બેક. ગુજરાતમાં રોગચાળો જીવલેણ બની રહ્યો છે. ડેન્ગ્યુ હોય કે કોંગો, આ રોગ લઈ રહ્યા છે લોકોનો ભોગ. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ડેન્ગ્યુ જેવા બેકાબુ બની રહ્યા છે. અન્ય રોગો પણ માથું ઉંચકી જીવલેણ સાબિત થઈ રહ્યા છે. સુરતમાં ડેન્ગ્યુથી 17 વર્ષીય નિરાલીનું સારવાર દરમિયાન મોત નીપજતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નિરાલીને સારવાર માટે 4 નવેમ્બરે વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સુરતમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 170થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ગત વર્ષ કરતા નવેમ્બરમાં ડેન્ગ્યુના 15% કેસ વધ્યા છે. કિશોરીના મોત બાદ પાલિકાનું VVDC વિભાગ સાબતું બન્યું છે અને પૂણાના કારગિલ ચોકમાં સર્વે કામગીરી કરી જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ મચ્છર અટકાયત માટે પગલાં લેવાના હોય તે લેવામાં આવેલા છે. અત્યારે કોર્પોરેશનની અંદર ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જે 67 જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા એની સામે અત્યારે 78 જેટલા કેસ આપણે નોંધાઈ ગયા છે અને કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઘનિષ્ઠ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જામનગરને ડેન્ગ્યુના રોગે જાણે ભરડામાં લીધું હોય તેમ લાગી રહ્યું છે. કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીનું ડેન્ગ્યુથી મોત થયાનું મનાઈ રહ્યું છે. જામનગરમાં અત્યાર સુધી ડેન્ગ્યુથી કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગર જિલ્લામાં કોંગોના કેરથી વધુ એકનું મોત નીપજ્યું છે. પાલીતાણાના જળિયા ગામની મહિલાનું કોંગો ફીવરના કારણે મોત નીપજ્યું છે. આ મહિલાને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કોંગોના કેરથી 6 લોકોના મોત થયા છે. તંત્ર ભલે સબ સલામતના દાવા કરતું હોય પણ ગુજરાતમાં રોગચાળાની રંજાડથી થતા મોત, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. એક તરફ લીલા શાકભાજીમાં કેમિકલનું ઝેર તો બીજી તરફ શાકભાજીના ભાવમાં ભડકો. શિયાળાની શરૂઆત જ છે ત્યાં લીલા શાકભાજી મોંઘાદાટ બન્યા છે. માવઠાનો માર લીલા શાકભાજી પર પણ જોવા મળ્યો. શિયાળાની સીઝનમાં શાકભાજી મોંઘા થયા છે. શાક માર્કેટમાં લીલા લસણનો ભાવ 500 ને પાર પહોંચી ગયો છે. લીલ ડુંગળીનો ભાવ 80 રૂપિયા કિલો છે, જ્યારે મેથી 60 રૂપિયા કિલો વેચાઈ રહી છે. લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતાં જ ગૃહિણીઓના ઘરના બજેટ ખોરવાયા છે. મોંઘા શાકભાજીથી રોષે ભરાયેલી અમદાવાદની આ મહિલાને સાંભળો. આજે ભાજીને લીંબુને બધું લીધું છે, એ બધાના ભાવ કેટલા 80 રૂપિયા કિલો કે 100 એવી રીતના. લીંબુ બી વધારે છે, 100 રૂપિયા કિલો છે. ખાવા માટેની જે જરૂરિયાત છે એના માટે તો લેવું જ પડે છે. થોડુંક વધારે લેતા એના કરતાં ઓ બગડે નહીં અને એવી રીતના ઓછી ક્વોન્ટિટીમાં લેવું પડે, પણ લેવું તો પડે છે. આ તરફ વેપારીઓ કહી રહ્યા છે કે વરસાદને કારણે ઉપરથી જ શાકભાજીના ભાવ વધ્યા છે. હજી શિયાળાની શરૂઆત છે ત્યાં ભાવ વધતા ગ્રાહકો પણ બૂમો પાડી રહ્યા છે. શિયાળો છે પણ છતાં વરસાદના કારણે, સારે બાજુ વરસાદના કારણે એના હિસાબે શાકભાજી થોડા મોંઘા છે. આવતું માલ ઓછું આવે છે, બગડી જાય છે, એના કારણે થોડા ભાવ જે છે. શરૂઆત થઈ ગઈ છે, શાકભાજી સસ્તા થશે 15 દિવસની અંદર, પણ શરૂઆત છે ને એના હિસાબે થોડા ગ્રાહક તો બૂમો પાડે જ ને. શિયાળો થઈ ગયો પણ માલ હજુ મોંઘું છે. સુરતમાં પણ કંઈક આવા જ હાલ છે. કમોસમી વરસાદને કારણે બજારમાં આવતા શાકભાજીના ભાવ લાલચોળ છે. લીલા લસણનો પહેલા 130 રૂપિયા ભાવ હતો, તે આજે 600 રૂપિયા પહોંચ્યો છે. એ જ રીતે મેથીના ભાવથી પણ લોકોને માર પડ્યો છે. એક સમયે 60 રૂપિયા કિલો વેચાતી મેથી આજે 160 રૂપિયા મળે છે. આ ઉપરાંત ભીંડા, પરવર, ગવાર, રીંગણ, વટાણા, તુરિયા, ફ્લાવર, કોબીજ અને દૂધીના ભાવ પણ વધ્યા છે. आलू के बल्कि दाम बढ़े हैं और भिंडी का अभी कुछ हुआ है, बाकी फ्लावर में लेबल अभी चल रहा है, कोई वो नहीं है. बाकी और थोड़ी सब्जी कुछ महंगी भी हो रही हैं, लौकी ओकी हुआ है, इन सब का भाव थोड़ा बढ़ रहा है. मटर हुआ, ये सस्ता हो गया. गाजर भी लगता है आने वाले एक हफ्ते में भाव कम, कुछ भाव गिरेंगे आने वाले हफ्ते में, कुछ भाव गिरेंगे 101%. બિલકુલ, જે રીતે વરસાદે વિરામ લીધો છે તેની સાથે નવા જ શાકભાજીનું ઉત્પાદન બજારમાં આવતાની સાથે જ શાકભાજીના કેટલાકમાં ઘટાડો જોવા મળે છે તો કેટલાકમાં 20% વધારો પણ જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, News 18 ગુજરાતી, સુરત.